यूक्रेन અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ યથાવત છે। યુદ્ધનું દૂરથી વિશ્લેષણ કરવું અલગ વાત છે અને જાતે યુદ્ધ ભૂમિમાં ઉતરી પરિસ્થિતિથી વાકેફ થવું અલગ વાત છે। ન્યૂઝ રીડિંગ ગુજરાતી ખાસ દર્શકો માટે યુદ્ધ ભૂમિમાં ઉતર્યું છે। ક્યુમાં અમારા જામાસ સંવાદદાતા જનક દવે અને કેમેરામેન પંકજ તોમર ગોળીબાર અને તોપમારા વચ્ચે પરાક્રમી રિપોર્ટિંગ કરી રહ્યા છે। ગુજરાતી ટેલિવિઝનના ઇતિહાસમાં પહેલી વખત જોઈએ યુદ્ધ ભૂમિ પરથી પળેપળની અપડેટ। रशिया द्वारा कीव पर लगातार हुमलाओ अत्यारे चालू छे। गई काले मोड़ी रात्रे कीव नो जे आ बिल्डिंग छे, सिविलियन बिल्डिंग, जे रिहायशी बिल्डिंग छे, ए बिल्डिंग ने निशान बनावामां आवी। 25 माळनी आ बिल्डिंग छे, जेनी अंदर आप जोई शको छो के बे माळ छे ए पूरी रीते नष्ट थई चूक्या छे। कारण के जे मिसाइल हती एनी एनी ताकत ज एटली हती के 25 माळनी बिल्डिंग ना जे तमाम जे कांच छे ए पण तूटेला आपने जोई शकाय छे। ए उपरांत અહીં જે જાણકારી મળી રહી છે એ પ્રમાણે 10 લોકો ગંભીર રીતે જખમી થયા, જેમને અહીંની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। 5 લોકો અંદર કાટમાળની અંદર દબાયા હતા, એમને બહાર નીકાળવામાં આવ્યા। અત્યારે આખું મકાન છે, જે બિલ્ડિંગ છે એ આખે આખું ખાલી થઈ ચૂક્યું છે। લોકો ડરના સાયામાં છે અને અહીંથી લોકો નીકળવા માટે મજબૂર થયા છે। આપ જોઈ શકો છો આનો ઇમ્પેક્ટ કેટલો હતો। બીજી તરફ પંકજને કહીશ, કેમેરામેન પંકજ સામે પણ તમને બિલ્ડિંગ બતાવે। દર જે જાણકારી છે એ પ્રમાણે જે આ છે ગવર્મેન્ટ ફેક્ટરી છે, આ ગવર્મેન્ટ ફેક્ટરી નિશાના પર હતી। 3 મિસાઇલ એક પછી એક છોડવામાં આવી હતી, પરંતુ રડાર સિસ્ટમ એટલી એક્ટિવ હતી કે 2 મિસાઇલને યુક્રેન રોકવામાં સફળ રહ્યું, પણ એક જે મિસાઇલ છે એ સીધી અહીં આવીને લાગી અને મૂળ જે આખું જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે। આ જેસીબી છે, આપ જોઈ શકો છો જેસીબીથી અહીં કાટમાળ નીકળવામાં આવ્યો અને ત્યાં સુધી કે લોકો જે હતા એ લોકોને પણ અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। એ ઉપરાંત નજીકની જે બિલ્ડિંગ છે, હા આપને બતાવું કે જે હોસ્પિટલ છે, આ જે છે હોસ્પિટલ છે, એ હોસ્પિટલની અંદર પણ મોટા પાયે નુકસાન થવાના સમાચાર છે। આ જે છે જે જોઈ શકો છો આપ કે આ કાર જે પાર્ક કરેલી હતી, કાર પણ જે છે એને ઘણું મોટું નુકસાન પહોંચ્યું છે। જે બાકીની બિલ્ડિંગમાં અહીં જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું એ પ્રમાણે આ જે છે એ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની દ્રશ્યો કેમેરામેન પંકજ તોમર મારી સાથે છે એ આપને અહીં આ દ્રશ્યો બતાવશે કે આ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ જે છે આપ ઇક્વિપમેન્ટ જોઈ રહ્યા છો, આ હોસ્પિટલના ઇક્વિપમેન્ટ છે, પૂરી રીતે એમને નુકસાન થયેલું જોઈ શકાય છે। કાચ છે પૂરી તરીકે તૂટી ચૂક્યા છે, એટલે કહી શકાય કે કીવ પર આજે સવારથી જ્યારે અમે રિપોર્ટિંગમાં નીકળ્યા ત્યારથી જ અહીં સાયરન એક પછી એક વાગી રહી છે, એલર્ટ આપી રહ્યું છે કે લોકોએ સેફ જે અંડરગ્રાઉન્ડ જે બનાવ્યા છે એની અંદર જતા રહેવું અને એક પછી એક સાયરન વાગી રહી છે। એનું મતલબ બહુ સ્પષ્ટ થાય છે કે રશિયા દ્વારા યુક્રેન અને ખાસ કરીને કીવની તખ્તાપલટની જે કોશિશ છે એ અત્યારે પણ ચાલુ છે અને કોઈ પણ રીતે એને તખ્તાપલટ કરવો, ઝેલેન્સ્કીને પદ પરથી ઉતારવા એ પુતિન જે ઈચ્છી રહ્યા છે, એ જ પ્રમાણે અહીં કીવને અત્યાર સુધી જો કે કીવ પર કબજો નથી કરી શક્યા, પરંતુ ચોક્કસ એ પ્રકારની કોશિશ રહે કે ઘૂંટને ટેકવું કીવને ખાસ કરીને યુક્રેનને, અને એના માટે થઈને જ રશિયા દ્વારા એક પછી એક હુમલાઓ અહીં કીવ અને આસપાસના વિસ્તારોમાં પણ ચાલુ છે। કેમેરામેન પંકજ તોમર સાથે જનક દવે, ન્યૂઝ 18 ઇન્ડિયા, કીવ। કીવ પર એક પછી એક 2 મિસાઇલ ફેંકવામાં આવી અને આ જે જોઈ રહ્યા છો દ્રશ્યો એ સરકારી ફેક્ટરી છે જે રશિયન ટ્રુપ છે એમના નિશાના પર હતી અને જોઈ શકો છો આપ દ્રશ્યોમાં કે કેટલા મોટા પ્રમાણમાં સરકારી ફેક્ટરી છે, મિલિટરી એકોમોડેશન પણ અહીં થાય છે, એટલા માટે થઈને એક સોફ્ટ ટાર્ગેટ જે કહી શકાય એ આ જ હતું ને એના કારણે જ આ આખી જે ઇમારત છે એ ઇમારત એ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે મોટા પ્રમાણમાં। એનો ઇમ્પેક્ટ પણ કેટલો જબરજસ્ત છે કે આ ટ્રી જે પણ આ અહીં ઝાડ છે એ ઝાડ પણ પૂરી રીતે સળગી ગયા છે। આ બીજી તરફ આ સામે પણ બતાવીશ, કેમેરામેન પંકજ તોમર મારી સાથે છે એ આ તરફ પણ તમને બતાવશે કે જોઈ શકો છો આપ કે ઇમ્પેક્ટ જો ફ્યુઅલ ઇમ્પેક્ટ, જાણે કે આ પ્રકારની મિસાઇલ્સ જ્યારે પણ ટાર્ગેટને હિટ કરતી હોય છે ત્યારે ફ્યુઅલ ઇમ્પેક્ટ એમાંથી જે ઓઇલ હોય છે એ ઓઇલ જેટલું સ્પ્રેડ થાય એ પ્રમાણે મોટો ધમાકો થતો હોય છે અને એના કારણે જે મિસાઇલ્સના જે કેટલાક પાર્ટ્સ છે એ અત્યારે જે યુક્રેનની સેના છે એણે અહીં એકઠા કર્યા છે। આપ જોઈ શકો છો આ એ જ પાર્ટ્સ છે કે જેને જે આ જે બિલ્ડિંગ છે એનાથી હિટ કરવામાં આવ્યું હતું અને આ ક્રૂઝ મિસાઇલ્સ છે। ક્રૂઝ મિસાઇલ્સ વિશે એવું કહેવાય છે કે લગભગ
301 किलोमीटर ना टार्गेट थी ये सेट करवामां आवी होवी जोईए जे अत्यारे युक्रेननी जे सिक्योरिटी फोर्सिस छे एना केटलाक जे ऑफिसर्स छे एमनी साथे जे वात करी ए प्रमाणे जे माहिती मळी हवे अहीं जे हुं आपने बीजी तरफ जे बतावी रह्यो छुं बीजी मिसाइल नो जे जे पार्ट छे ए एकटा करवामां आवे छे स्पष्ट जणावे छे के लगभग 100 थी लईने 300 किलोमीटर दूर आ मिसाइल त्यांथी छोड़वामां आवी होवी जोईए अने आप जोई शको छो अहीं पण आजे छे ए जे छे मिसाइल क्रूजना पार्ट से जे जोई शकाय छे के एना कारणे जे आजे सरकारी बिल्डिंग जे छे ए बिल्डिंग ने निशाना बनावामां आवी अने आप आ एक पछी एक अंदर जे छे एना पार्ट्स जोई शको छो आप लोखंड ने आ जे छे क्रूज मिसाइल्स नी अंदर नुं जे ईंधन अने आ जे छे ए पण एने आगळ जे टार्गेट हिट मारवामां आवे छे त्यारे आ चक्र થી સીધું હિટ મારવામાં આવતું હોય છે એનાથી ફોર્સ ઇમ્પેક્ટ થતો હોય છે અને એ જ કારણે આ જે છે એક પછી એક અને આ જે છે મિસાઇલ્સના રશિયન મિસાઇલ્સ આ જે છે ભાષા પણ આપ જે જોઈ શકો છો કે રશિયન ભાષામાં લખવામાં આવી છે અને ક્રૂઝ મિસાઇલ છે એટલું બહુ સ્પષ્ટ છે અને એના પાર્ટ છે અત્યારે અહીં એકઠા કરવામાં આવે છે આમ એક પછી એક હવે એ ખાર્કિવ હોય ખેરસોન હોય મેરિયાપુલ હોય એ બધા જે શહેરો ઉપરાંત હવે જે મુખ્ય કીવ શહેર છે રાજનીતિક રીતે પણ એનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે કીવ પર જો તખ્તાપલટ થાય તો પુતિનની જે મનોકામના છે જે સપનું છે એ પૂરું થાય ને એટલા માટે થઈને કીવ જે મેઇન છે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન પંકજ તોમર સાથે જનક દવે ન્યૂઝ 18 ગુજરાતી કીવ કીવ કી જિસ રિહાયશી ઇમારત પર જો હમલા બોલા ગયા ઉસકી તસવીરે મેં કુછ ઘર કે અંદર કિસ તરીકે સે નુકસાન પહોંચા ઉસકે બાદ પરિવારો કી સ્થિતિ ક્યા હૈ દેખિયે યહાં પર ડર કે સાયે મેં લોગ રહે રહે હૈ ઓર યે એક ઘર મેં હમ યહાં પર આયે હૈ જહાં પર પરિવાર હૈ વો સામાન અપના યહાં પેક કર રહા હૈ ઓર યહાં સે બહાર નિકલ રહા હૈ યે તસવીરે આપકો દિખા રહા હું એક પરિવાર સે હમ લોગ મિલે નીચે ઉન્હોને હમે કહા કી ઘર મેં દેખિયે ક્યા સ્થિતિ હૈ ઓર યહાં પર દેખિયે મેં આપકો अंदर की तस्वीरें यहाँ से दिखाता हूँ यहाँ पर परिस्थिति ऐसी है कि लोग डर के साए में जीने को मजबूर है यहाँ के जो जो हैं परिवार के सदस्य हैं उनसे हम बात करेंगे मोशन देव मिश्रा मिश्रा व्हाट हैपेंड लास्ट टाइम बिफोर यस्टरडे वाज वन ऑफ टू एक्सप्लोसिव्स फ्रॉम रशियन रॉकेट्स फ्लाइट रॉकेट्स फर्स्ट फॉलन इन अ Artyom, do you know Artyom? Yeah. And the second is fallen in our house and first floor and... Big explosion? Yes, loud. Explosion. Yes. And so now you are moving from here? Yes, of course. Only 10 days we was living here and must move now. So this is your new home? Yes. और मेरे कैमरामैन पंकज तोमर ये 14वें माली पर बिल्डिंग जिसकी रिहायशी बिल्डिंग पर हमला दागा गया और परिवार के लोग यहाँ जाने को मजबूर है उन्होंने भी हमसे गुजारिश की कि थोड़ा सामान उनके साथ ले लें चूँकि हम ऊपर आए हैं तो पंकज तोमर ने भी उनको मदद करने की कोशिश और ये देखिए वो सामान लेके निकल रहे हैं इनके साथ हम भी सहयोग कर रहे हैं चूँकि हम ऊपर तक आए इनके साथ और ये जो देखिए हमने भी सामान उनको उठाया कि उस बहाने उनको थोड़ी मदद हो जाए दूसरी और तस्वीरें यहाँ दिखा दूँ पंकज तोमर जरा दिखाएंगे सामने देखिए ये इम्पैक्ट जिस सोसाइटी की बात कर रहा था जो फैक्ट्री की बात कर रहा था वो फैक्ट्री को भी इम्पैक्ट काफ़ी लगा है और ये तस्वीरें यहाँ से अब हम 14 माले चूँकि ये 25 माल की इमारत है माले की इमारत है और 14वें माले में ये परिवार रहता है 10 दिन पहले ही जो बताया परिवार ने कि 10 दिन पहले ही वो यहाँ से रहने के लिए यहाँ आए थे अपने नए घर में लेकिन अब स्थिति चूँकि ऐसी बन गई कि उनको ये सामान भरकर यहाँ से जाने को मजबूर होना पड़ा है हमने भी थोड़ी सी मदद कर दी सामान उतरवाने में इस परिवार को लेकिन जिस तरीके से हमने देखा 14 माले से हम लोग जब उतर रहे थे ये देखिए भाई बहन का प्यार है और दोनों अब यहाँ से जाने को मजबूर हो रहे हैं जिस तरीके से पूरी बिल्डिंग में कांच बिखरे हुए थे बिल्कुल परिवार के सपने फिलहाल बिखर गए हैं कोई इस तरीके से घर खाली करने को मजबूर होना नहीं चाहता लेकिन कमोबेश स्थितियां ऐसी है कि अब उन्हें गाली घर है वो खाली करके निकलना पड़ रहा है कैमरामैन पंकज कुमार साथ जनक दवे न्यूज़ 18 इंडिया क्यू